વેબિનિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને એજ્યુકેશન વીકની અંદર આજે આપણો છેલ્લો દિવસ છે અને પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, બોર્ડ એક્ઝામ. તો આપણી સાથે આજે અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એજ્યુકેશન ક્ષેત્રમાં નામાંકિત નામ ધરાવનાર રાજેશભાઈ ધામેલિયા. રાજેશભાઈ, આપનું સ્વાગત કરું છું મારા સ્ટુડિયોમાં અને ખૂબ જ સરસ એજ્યુકેશનની અંદર આપ નામ ધરાવો છો અને ખૂબ સારા લેખો પણ આપ પ્રસારિત કરો છો એટલે લોકો આપણાથી ખૂબ જ પરિચિત છે એવું કહી શકાય. રાજેશભાઈની હું ટૂંકો પરિચય આપીશ એમનો, કે એમનો લેખ એજ્યુકેશન લેખ ધબકારની અંદર દર શુક્રવારે શબ્દ શરિતા આવે છે, ત્યાર પછી પ્રગતિશીલ શિક્ષણ પણ એમનો એક સરસ મજાનો એક લેખ છે, ત્યાર પછી રાજ્ય સરકાર દ્વારા પણ તેમણે પ્રકાશિત કરેલું છે જીવન શિક્ષણ. તો આ બધા તેમનો ટૂંકામાં પરિચય આપી છું એટલા માટે કે એજ્યુકેશનમાં તેઓ કેટલા માહિર છે તે હું આપને જણાવી રહી છું. મારી સાથે છે પીના ઠક્કર. પીનાજી, તમારું પણ હું સ્વાગત કરું છું મારા સ્ટુડિયોમાં. નમસ્કાર. અને તે પણ મને આ કાર્યક્રમની અંદર સાથ આપી રહ્યા છે, આપનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, આપણે ટૂંકી થોડીક એવી વાત કરીશું કે આજનો આપણો જે સબ્જેક્ટ છે, વિષય છે, કે ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવાની છે અને તેનો જે ગુજરાતી સબ્જેક્ટ છે એના વિશે આપણે થોડી વાતો કરીશું અને બેઝિક જે નોલેજ આપણે વિદ્યાર્થીઓને આપવાનું છે તેના વિશે વાત કરીશું. તો પહેલાં ટૂંકમાં થોડુંક આપણે એક તમારું કંઈક મેગેઝિન પણ એક આવ્યું છે જે તમે હમણાં અમને જણાવ્યું છે. મિત્રો, બાળ કેળવણી આ પુસ્તક તેમણે બહાર પાડ્યું છે અને તેમના વિશે આપણે થોડુંક જાણવાની કોશિશ કરીશું. સર, બાળ કેળવણી એ મારું પ્રથમ લેખિત કરેલું પુસ્તક છે. બાળ કેળવણી પુસ્તકની અંદર માતા પિતા બનતા પહેલાંથી લઈ બાળકના ઉછેરમાં કઈ કઈ બાબતોની આપણે કાળજી રાખવી જોઈએ તે અંગેની વિવિધ ઉદાહરણો સાથે અને જીવનના અનુભવોના આધારે માહિતી આપવામાં આવી છે. બાળક શાળાએ જાય ત્યાર પહેલાં બાળક સાથે કઈ રીતે વર્તન કરવું, બાળક નાનું હોય ત્યારે આપણે એને જુદી જુદી વાર્તાઓ દ્વારા કેવી રીતે તેના ઘડતરમાં આપણું યોગદાન આપી શકીએ, આવી ઘણી બધી બાબતોની આમાં જણાવટ કરવામાં આવી છે. જુદા જુદા 35 લેખો આમાં લેવામાં આવ્યા છે. જી, ખૂબ જ સરસ. રાજેશભાઈની વાત કરીએ તો તેઓએ ન્યૂઝપેપરની અંદર પણ ઘણા બધા લેખો આપ્યા છે અને ન્યૂઝ ચેનલો, જે ટીવી ચેનલો છે, એની ઉપર પણ ઘણા બધા ઇન્ટરવ્યૂ તેમના પ્રસારિત થયા છે અને આજે અમારું અહોભાગ્ય છે કે અને વિદ્યાર્થીઓ માટે કે તો ખાસ કહી શકાય કે આજે તેઓ અમારી ચેનલ ઉપર અહીંયા ઉપસ્થિત થયા છે ખાસ વિશેષ માર્ગદર્શન આપવા માટે. તો સાહેબ, આપણે હવે શરૂ કરીએ. 10મા 12માના જે વિદ્યાર્થીઓ છે તેઓની મૂંઝવણ છે, પરીક્ષાને લઈને એક હાવ છે, તેને આપણે કેવી રીતે દૂર કરી શકીએ? પરીક્ષા આવતીકાલથી શરૂ થઈ રહી છે ત્યારે સૌપ્રથમ આપણે ગુજરાતના ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ. વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર દૂર થાય તે માટે અનેક શાળાઓની અંદર જુદા જુદા સેમિનાર થયા, વર્તમાનપત્રો દ્વારા પણ લેખો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની તક મળી. સૌપ્રથમ હું કહીશ કે પરીક્ષાને જો આપણે એક ઉત્સવ માનીશું તો પરીક્ષાનો ડર દૂર થશે અને આપણે ખૂબ સારી રીતે પરીક્ષામાં આપણું પરફોર્મન્સ દાખવી શકીશું. એટલે પરીક્ષાનો ડર દૂર કરવો ખૂબ જ જરૂરી છે અને તેના માટે કેટલીક બાબતો દ્વારા સમજ કેળવવી પણ જરૂરી છે. એક નાનકડી એક વાત કરીએ, જેવી રીતે વિદ્યાર્થી અભ્યાસની સાથે રમતગમત ક્ષેત્રે ભાગ લઈ રહેલો હોય અને પોતાની શાળાની અંદર પરફોર્મન્સ કર્યા પછી તે સારો એવું નામ પોતાનું બનાવે, અર્થાત સારો એવો નંબર પ્રાપ્ત કરે અને જો તે રાજ્યકક્ષાએ પોતાની શાળાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હોય તો ત્યારે તેને જે આનંદ હોય છે તેવી રીતે ધોરણ 10 અને 12ની પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીમાં આનંદ હોવો જોઈએ. જી, ખૂબ જ સરસ વાત કરી સાહેબ અને આપણા જે કાર્યક્રમમાં ખૂબ વીક ચાલી રહ્યો હતો એના આપણા જે સ્પોન્સર્સ હતા એમને આપણે યાદ કરવાનું કેમ ભૂલી જઈએ. સ્માર્ટ HR સર્વિસ, મિત્રો, જે છે મર્ચન્ટ નેવીની જોબ પ્લેસમેન્ટનું કામ કરી રહ્યા છે અને સાથે સાથે એરપોર્ટની જોબનું પણ તેઓ કામ કરી રહ્યા છે. તો જો કોઈને પણ એરપોર્ટમાં જોબ જોઈતી હોય અને મર્ચન્ટ નેવી એટલે કે ગલ્ફ કન્ટ્રી અને યુરોપ કન્ટ્રીની અંદર જો તમને જોબ જોઈતી હોય આફ્ટર 10th અને આફ્ટર 12th પછી, તો તમે જરૂરથી અમારા પીનાબેન ઠક્કરનો સંપર્ક કરી શકો છો. એમનો નંબર તમને અમારી ચેનલ પરથી મળી શકે છે.
તો આ અમારા એક સ્પોન્સર્સ હતા, એમનું આપણે નોંધ લેવી બહુ જરૂરી હતી, કારણ કે આ એમના કારણે આપણે આખો કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો પીનાજી પ્લીઝ કન્ટિન્યુ. જી, ફરી એક વખત એક્ઝોટિક વેબ મીડિયામાં આમ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આવતીકાલથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ ચાલુ થવા જઈ રહી છે ત્યારે એક્ઝોટિક મીડિયાના તમામ તરફથી આપ તમામ વિદ્યાર્થી મિત્રો અને માતાઓને માતા પિતાને ખૂબ ખૂબ શુભેચ્છા કે તમારા બાળકની એક્ઝામ ખૂબ જ સારી જાય અને તેઓ ખૂબ આગળ વધે. દર્શક મિત્રો, આપણે એજ્યુકેશન પેનલ અને એક આખું વીક ચલાવ્યું જેમાં આપણે વિવિધ સબ્જેક્ટો સાથે માહિતી તમને પૂરી પાડી. આજે આપણી સાથે ઉપસ્થિત છે રાજેશભાઈ ધામલિયા કે જેઓ ખૂબ જ જાણકાર છે દરેક વિષયના, એઓ ગુજરાતી ભાષામાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે, તેમની ઘણી બધી બુક્સ અને પુસ્તકો પણ બહાર પડ્યા છે. 2 દિવસ પહેલાં જ રાજેશભાઈનું એક સરસ મજાનું હેડિંગવાળી વાત વાંચી કે પરીક્ષા એક અવસર છે, એને માણો એને માલો. ખરેખર વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાનો હાવ ના હોવો જોઈએ. આખું વર્ષ તમે જે ભણ્યા છો, જે તમે અભ્યાસ કર્યો છે, જે તમારા શિક્ષકોએ તમને શીખવાડ્યું છે, એ હવે તમે છાપવા જઈ રહ્યા છો, તમે લખવા જઈ રહ્યા છો, ત્યારે ખૂબ જ શાંતિથી એને માણી અને માલીને પરીક્ષા આપો એવી તમને તમામને અભ્યર્થના કે તમે ખૂબ સારી રીતે તમારી પરીક્ષાઓ આપો. આજના કાર્યક્રમને આગળ વધારીએ તો આપણી પાસે રાજેશભાઈ ઉપસ્થિત છે. તો રાજેશભાઈ, તેઓ બાળ કેળવણીકાર છે કે અત્યારના જમાનામાં મા બાપને આની ખૂબ જ જરૂરિયાત છે. એક્ઝામ છે તો વિદ્યાર્થી અથવા સંતાનો કરતાં મા બાપને એ લોકોની ખૂબ જ ચિંતા હોય છે. આવતીકાલથી શરૂ થતા પેપરમાં વિદ્યાર્થીઓનું શારીરિક અને માનસિક રીતે કેવી રીતે ધ્યાન રાખવું એ બાબત ઉપર પ્રકાશ પાડશે રાજેશભાઈ. પરીક્ષા સમયે આપણે દર વર્ષે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ ખૂબ મૂંઝવણ અનુભવતા હોય છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા હવે તો દરેક જિલ્લા પ્રમાણે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કેન્દ્રોની પણ શરૂઆત કરવામાં આવે છે, ત્યારે આ ચેનલ દ્વારા પણ આ સરસ મજાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તે પણ અભિનંદનને પાત્ર છે. હવે આવતીકાલથી જ જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થીઓને આપણે કહીએ કે પરીક્ષા ધોરણ 10 કે 12 ની હોય અથવા તો શૈક્ષણિક કોઈ પણ પરીક્ષા હોય એ જીવનની છેલ્લી પરીક્ષા નથી, કારણ સમગ્ર જીવન જ એક પરીક્ષા છે. એટલે આપણે આ શૈક્ષણિક પરીક્ષાને ખૂબ આનંદ સાથે આપવી જોઈએ. પરીક્ષા આપતે સમયે આપણે શારીરિક અને માનસિક બંને પ્રકારે સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. જો આપણું શરીર સ્વસ્થ હશે તો આપણે ખૂબ સારી રીતે પરીક્ષામાં આપણું પરફોર્મન્સ અદા કરી શકશું. તો શારીરિક સ્વાસ્થ્ય સારી રીતે જળવાય તે માટે આપણે તંદુરસ્ત ખોરાક લેવો જોઈશે. ઘણીવાર એવું જોવા મળે કે વિદ્યાર્થીને એવી ઈચ્છા હોય કે હું પરીક્ષા આપવા માટે જઈ રહ્યો છું તો મારી ફેવરિટ વાનગી મમ્મી મને બનાવી આપે, પણ હું કહીશ કે ફેવરિટ વાનગી જમવા માટે આખું વર્ષ આપણી પાસે છે. જ્યારે પરીક્ષા છે ત્યારે આપણે સુપાચ્ય ખોરાક ખાઈએ તો આપણું સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહેશે, અને ખોરાકની સાથે પાણીનું પણ ખૂબ મહત્ત્વ છે. પરીક્ષા ખંડમાં થોડી ગરમી પણ અનુભવતા હોઈએ અથવા તો જેટલું વધારે આપણે પાણી પીશું એટલું આપણા સ્વાસ્થ્ય માટે પણ અનુકૂળ રહેશે, માટે ખોરાક અને પાણી બંને બાબત પર આપણે થોડી કાળજી રાખીશું. સાથે માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો ચિંતા કરવાથી આખા વર્ષ દરમિયાન જે આપણે વાંચ્યું છે, મહેનત કરી છે, તે એળે જાય એવું પણ બની શકે. એટલા માટે ચિંતા દૂર કરવા માટે આપણે ધર્મ અને વિજ્ઞાન બંનેને સાથે જોડી અને થોડું ભગવાન ભરોસા ઉપર પણ છોડવાની જરૂર છે. મહેનત કરવાની છે, પુરુષાર્થ આપણો, પરંતુ પરિણામ ભગવાન પર ભરોસો રાખીએ અને ભગવાન પર છોડી દઈએ એટલે આપણી જે ચિંતા હોય તે દૂર થશે અને આપણને સારું પરિણામ મળી શકશે. ખૂબ જ સરસ વાત રાજેશભાઈએ કીધી કે થોડુંક આપણે ધર્મ પર પણ છોડવું જોઈએ, એટલે જ કેટલાક માતા પિતાઓ કદાચ ભગવાનના ઘરે જઈને દર્શન કરાવીને પછી પોતાના સંતાનોને પરીક્ષા ખંડમાં લઈ જતા હોય છે. ખૂબ સરસ વાત છે, આપણી ભારતીય સંસ્કૃતિ છે અને એને અનુરૂપ આપણે કાર્ય કરીએ છીએ. સાહેબ, આ વિદ્યાર્થી મિત્રોને તેઓની સ્ટેશનરી કે હોલ ટિકિટ એ બાબત ઉપર કેવી રીતે કાળજી રાખવી જોઈએ એ વિશે પણ આપણે માર્ગદર્શિત કરીશું. ધોરણ 10 અને 12 ની પરીક્ષા સાથે હું વર્ષોથી સંકળાયેલો છું એટલે ઘણી વખત એવા જાતે રૂબરૂ જોયેલા અનુભવો જોયા છે કે વિદ્યાર્થી ઉતાવળમાં પરીક્ષા ખંડ પર પહોંચી જાય અને પછી તેમની હોલ ટિકિટ માંગવામાં આવે ત્યારે તે પોતાની સામગ્રી ફંફોસશે, ખિસ્સું જોશે અને પછી કહે છે સર હું હોલ ટિકિટ ભૂલી ગયો છું, એટલે તેના મમ્મી પપ્પાનો સંપર્ક કરી અને હોલ ટિકિટ મંગાવવી પડતી હોય છે અને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. વિદ્યાર્થી હોલ ટિકિટ ભૂલી ગયો એટલે માનસિક રીતે થોડો અપસેટ પણ થઈ જતો હોય છે, એટલે
જ્યારે આવતીકાલથી પરીક્ષા શરૂ થાય છે ત્યારે આપણે વિદ્યાર્થીઓને અને માતા પિતાને કહેશું કે પરીક્ષાનો જે સમય છે ત્યારે પહેલાં વિદ્યાર્થી થોડો વહેલા ઘરેથી નીકળે અને સમયસર પરીક્ષા ખંડ સુધી પહોંચે, અને ઘરેથી નીકળતા પહેલાં હોલ ટિકિટ પછી પેન પેન્સિલ જરૂરી તમામ સામગ્રી લીધી છે કે કેમ એ બરાબર ચેક કરી લે, તે ખૂબ જરૂરી છે. ખૂબ જ સુંદર વાત સાહેબ આપની. આપણે માતા પિતાને થોડીક માહિતી આપશું કે એ લોકો સંતાનોને કેવી રીતે મદદરૂપ થશે જ્યારે આવતીકાલથી પરીક્ષાઓ ચાલુ થવા જઈ રહી છે ત્યારે. ખૂબ સારી વાત છે, માતા પિતાને આ પરીક્ષા માટે માર્ગદર્શન મળે તે ખૂબ જરૂરી છે. કારણ કે માતા પિતાની એક ઈચ્છા હોય છે મારું બાળક વધારેમાં વધારે સારા ગુણ લાવે. આ માતા પિતાની ઈચ્છા હોય એ સ્વાભાવિક છે, પણ આ ઈચ્છાને કારણે ઘણી વખત માતા પિતા બાળક પર વધારે દબાણ પણ આપતા હોય, બેટા વાંચવા બેસ વાંચવા બેસ, તેને કારણે થઈને બાળક થોડી મૂંઝવણ પણ અનુભવતો હોય છે. માતા પિતાની સલાહ બાળકને ટોર્ચરિંગ પણ લાગતું હોય છે. તો આ સમયે માતા પિતાને પણ કહેવાની ઈચ્છા થાય કે આખું વર્ષ આપે આપના બાળક માટે ખૂબ કાળજી લીધી છે, હવે જ્યારે પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે બાળક થોડો પ્રફુલ્લિત રહે એ રીતે તેને પ્રોત્સાહન આપવાની જરૂર છે, તેને પ્રેમ આપવાની જરૂર છે. પરીક્ષા દરમિયાન આપણે વધારે પડતી સલાહ આપવાને બદલે બાળક જે કંઈ વાંચે તેને આપણે સાથ સહકાર આપીએ, એ બાબતને આપણે ખાસ કાળજી રાખવી જોઈએ. જી ખૂબ જ સરસ વાત દર્શક મિત્રો, સમયને ફરી એક વખત જણાવી દઈએ કે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ ફક્ત આ એક જ પરીક્ષા જિંદગીમાં નથી, અનેક પરીક્ષાઓ આખું જિંદગી પરીક્ષાઓથી ભરાયેલું છે. તમે તમારા સંતાનોને જ્યારે 10મા અને 12માની પરીક્ષા આપવા જરૂર છે ત્યારે એ લોકોને ખૂબ જ લાગણીથી મોટિવેશનલ કરશો એવી અપેક્ષા સાથે આપણે આગળ વધીશું સાહેબ. તો સુરત અને લગભગ ખૂબ બધું ટ્રાફિક હોય, કેટલીક વખત વિદ્યાર્થીઓ સમયસર શાળામાં નથી પહોંચી શકતા, તો આપણે એ લોકોને કેવી રીતે કહેશું કે સમયસર પહોંચી જાઓ, એના માટે ટાઈમથી કેટલા મિનિટ પહેલાં એ લોકોને ઘરેથી નીકળવું પડશે એ બાબત ઉપર આપણે પ્રકાશ પાડીશું. પરીક્ષા શરૂ થતાં પહેલાં આપણે જોઈએ છીએ કે એક દિવસ પહેલાં વિદ્યાર્થીઓએ પોતાનો પરીક્ષા ખંડ ક્યાં છે તે જોવા માટેની આખી વ્યવસ્થા ગોઠવેલી હોય છે. એટલે વિદ્યાર્થી પોતે જોઈ લે કે મારું પરીક્ષાનું કેન્દ્ર કયું છે અને મારા ઘરેથી ત્યાં પહોંચવા માટે મારે કેટલો સમય લાગે તેમ છે. અડધો કલાક સમય થાય તેમ હોય તો આપણે બાળકોને એવી સલાહ આપી શકીએ કે બેટા એક કલાક વહેલા તમે ઘરેથી નીકળો. અડધો કલાક કદાચ પરીક્ષા કેન્દ્ર પર ભલે ઊભું રહેવું પડે, આજુબાજુમાં મિત્રો સાથે વાતચીત કરી અને મન પ્રફુલ્લિત કરીએ. કારણ કે જો આપણે રિક્ષામાં અથવા તો આપણા પ્રાઇવેટ વાહન દ્વારા જવાના હોઈએ અને વાહનમાં પંચર પડ્યું કે કંઈ પણ પ્રશ્ન થયો અથવા તો ક્યાંક ટ્રાફિક જામ મળી, તો તેને લીધે થઈને જો આપણે પરીક્ષા કેન્દ્રે મોડા પહોંચીએ તો થોડી આપણે ગભરામણ થવા લાગે, અને આખું વર્ષ જે આપણે ખૂબ મહેનત કરી હોય તે આપણે સારી રીતે રજૂ ન કરી શકીએ માત્ર આપણે અડધો કલાક મોડા જવાથી. એટલા માટે વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે આપણે જે સમયે પરીક્ષા કેન્દ્રમાં પહોંચી શકીએ તેમ હોઈએ તેના કરતાં અડધો કલાક વહેલા આપણે જવું જોઈએ, ઘરેથી વહેલા નીકળવું જોઈએ. જી સર, હવે ગુજરાતીની આપણે વાત કરીએ, આપણે કારણ કે આજનો જે સબ્જેક્ટ છે ગુજરાતીનો સબ્જેક્ટ છે, ગુજરાતી આપણી ગુજરાતનું ગૌરવ કહેવાય, ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાની અંદર કે જ્યારે પેપર લખે છે વિદ્યાર્થી ત્યારે ઘણી બધી ભૂલો કરે છે, ગુજરાતી બોલી તો શકે છે સારું પણ લખવામાં ઘણી ભૂલો કરે છે, તો એના માટે કેવી રીતે એને ધ્યાન રાખવાનું રહેશે વિદ્યાર્થીએ? ગુજરાતી ભાષાનું આવતીકાલે પેપર જ છે અને આપણી માતૃભાષા છે, તો આપણે જોઈએ કે સામાન્ય રીતે એવું થાય કે માતૃભાષા તો સૌને આવડતી હોય, પણ દર વર્ષે પરિણામ આપણે આવે ત્યારે જોઈએ કે હજારો વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. એક વખત 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જ અનુતીર્ણ થયા હતા, નાપાસ થયા હતા. તો કેટલીક બાબતો ગુજરાતી વિષયમાં ખૂબ નાની નાની બાબતો છે, તેની જો આપણે કાળજી રાખીએ તો આપણે ખૂબ સારું અને સાચું લખી શકીએ અને પેપર તપાસનાર શિક્ષક પર આપણે ખૂબ સારી છાપ પાડી શકીએ. આ મારી એક નાનકડી એવી પુસ્તિકા છે, પુસ્તિકાનું નામ છે સાચી જોડણી લાગે વાલી. આમાં ગુજરાતી ભાષાના કેટલાક સહેલા નિયમો બતાવવામાં આવ્યા છે. માત્ર એક નિયમ આપણે કહીએ, શબ્દમાં ય પહેલાં આવેલી ઈ રસ્વ હોય છે. આટલો એક નાનકડો એવો વાક્ય આપણે યાદ રાખીએ, નાનકડો શબ્દ નિયમ યાદ રાખીએ તો આપણે 2000થી વધારે સાચા શબ્દો લખી શકીએ છીએ. અને આ સાચા શબ્દો લખેલું આપણું લેખન જ્યારે શિક્ષક વાંચે ત્યારે તે ખૂબ રાજી થઈને આપણને વધારેમાં વધારે માર્ક્સ આપી શકે. એટલે નાની નાની જે ભૂલો થતી હોય તે ભૂલો ન થાય તે માટે આપણે કાળજી રાખવી જોઈએ. આ સાથે હું કહીશ બીજી મારી પુસ્તિકા છે, તેનું નામ છે ભાષા સજ્જતા. આ પુસ્તિકામાં શું ભેગું લખાય, શું છૂટું લખાય, ક્યાં અનુસ્વાર આવે ક્યાં ન આવે,
તેવી મહત્વની અને નાની નાની બાબતોની ખૂબ છણાવટ કરવામાં આવી છે. એક નાનકડું વાક્ય જોઈએ. મા બાપના આશીર્વાદ. વાક્ય ખૂબ નાનું છે, આપણે વારંવાર લખેલું આપણને વાંચવા મળે છે, પણ એક જ વાક્યમાં 3 થી 4 ભૂલો હોય છે. આપણે થશે કે કેવી રીતે? તો સૌથી મા બાપ, તો મા પર અનુસ્વાર ન કરવાનું હોય. મા એટલે માતા. જ્યારે મા પર અનુસ્વાર કરીએ તો મા એટલે અંદર થાય. તો આપણે મા બાપ સાંભળીએ અને જો ઉપર અનુસ્વાર કરેલું હોય તો તેનો અર્થ થાય અંદર બાપ. હવે ના, ના જ્યારે આપણે પ્રત્યય છે, ના ની નો નું વગેરે પ્રત્યયો ગુજરાતી ભાષામાં ભેગા લખાય છે. જો ના પ્રત્યય આપણે છૂટો લખીએ તો એનો અર્થ ના એટલે નહીં એવો થાય. એટલે આ પ્રત્યયો ક્યાં લખાય, શું ભેગું લખાય, શું છૂટું લખાય, આ થોડીક બાબતોની આપણે કાળજી લીધી હોય તો આપણે સાચું લખી શકીએ અને પેપર તપાસનાર ઉપર ખૂબ સારી છાપ પાડી શકીએ અને આપણે ગુજરાતી ભાષામાં ખૂબ સારા માર્ક્સ પણ મેળવી શકીએ. સાહેબ, આ વર્ષે માર્ચની મતલબ બોર્ડની જે એક્ઝામ છે એની અંદર સુરત શહેરમાંથી 164,854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આ બોર્ડની એક્ઝામમાં. તો આ બધા જ વિદ્યાર્થીઓને અમારી ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને તેમના માતા પિતાને પણ અમે ખૂબ શુભકામનાઓ આપીએ છીએ. જી, ખૂબ જ સારી રીતે સાહેબે તમને સમજાવ્યું કે ગુજરાતીમાં તમે ગ્રામર, વ્યાકરણને કેવી રીતે લખી શકો છો અને એમાં તમારા માર્ક્સ સ્કોર કેવી રીતે કરી શકો છો. સાહેબ, કાલે જ ગુજરાતીનું પેપર હોય, આપણે વિદ્યાર્થીઓને ગુજરાતીના પેપરમાં લખતા પહેલાં કેવી રીતે કાળજી રાખવી જોઈએ અને કયા પ્રશ્નો એ બરાબર લખે તો વિદ્યાર્થીઓ માર્ક્સને સ્કોર કરી શકે એ વિશે વાતો કરીશું. ગુજરાતી વિષયનું કાલે પેપર છે, પણ તમામ વિષયોને આપણે કેન્દ્રમાં રાખીને પણ વાત કરીએ તો સૌપ્રથમ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં પેપર આપવા માટે જાય ત્યારે જે જે સેમિનારો યોજાયા હોય ત્યારે અથવા તો વિદ્યાર્થી વ્યક્તિગત માર્ગદર્શન લેવા માટે આવતા હોય ત્યારે પણ કહેતા હોઈએ કે સૌપ્રથમ તો વર્ગખંડમાં, પરીક્ષા ખંડમાં બેઠા પછી 2-5 મિનિટ શાંતિથી મૌન રીતે આંખો બંધ કરી અને આમ નિરાંતે બેસવાનું છે, મન પ્રફુલ્લિત રાખવાનું છે. શું પૂછાશે એ બધી ચિંતા છોડી દેવાની છે. પહેલો ભાગ છે પાર્ટ એ. તો આપણે સૌ જાણીએ છીએ કે તેમાં વિદ્યાર્થીએ 4 ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરવાનો છે. પછી પાર્ટ બીની વાત કરીએ તો વિદ્યાર્થીએ ત્યારે થોડું મૌલિક લખાણ લખેલું હશે. આપણે જે સંદર્ભ સાહિત્ય જે વાંચ્યું હોય છે તેમાંથી તો આપણે લખાણ લખીએ છીએ જે યાદ હોય તે, પરંતુ વિદ્યાર્થી પોતાની મૌલિકતા દાખવે તે ખૂબ જરૂરી છે. બીજી એક બાબત હું કાયમ માટે વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે હંમેશા એક વાત યાદ રાખવી કે પેપર 100-100 માર્ક્સનું પૂરેપૂરું લખવું. ક્યારેક એવું થતું હોય છે કે પેપર સેટર છે એ કોઈ પણ પ્રશ્નને ટ્વિસ્ટ કરીને એટલે થોડું ઉલટાવીને પ્રશ્ન પૂછતા હોય છે ત્યારે વિદ્યાર્થી થોડી મૂંઝવણ અનુભવતા હોય છે કે આ સવાલ તો મારે વાંચવામાં ક્યારેય આવ્યો જ નથી. તો કદાચ આવો કોઈ પ્રશ્ન જો પ્રશ્ન પેપરમાં જોવા મળે તો ગભરાયા વિના એક વિચારવાનું છે કે આ પ્રશ્ન કયા પાઠનો હોઈ શકે. એ જે પાઠમાં લાગે કે આ પાઠનો એ પ્રશ્ન હશે તો થોડું વિચારવાનું છે કે એ બાબતમાં લેખક કવિ શું કહેવા માગે છે એ રીતે વિચારી અને પછી જો પ્રશ્નનો જવાબ સારી રીતે યાદ આવી જાય તો ખૂબ સારી વાત છે. પરંતુ એમ થાય કે પ્રશ્નનો જવાબ બિલકુલ યાદ નથી આવતો તો એ પ્રશ્ન લખવા માટે જગ્યા થોડી છોડી દઈએ. પ્રશ્ન જે જે જવાબ સારી રીતે આવડે છે તે પહેલાં લખી લઈએ અને પછી આ જે પ્રશ્ન બાકી રહ્યો છે ત્યારે ફરીથી એ પાઠને આપણે યાદ કરીએ અને એમાંથી જે પણ સારું ગમતું હોય એવું પણ આપણે લખવા માટે પ્રયત્ન કરીશું. કારણ જો આપણે કંઈક લખ્યું હશે તો પેપર તપાસનાર વ્યક્તિ આપણી ઉપર આપણું લખાણ વાંચીને, આપણી મૌલિકતા વાંચીને થોડા ઘણા પણ માર્ક્સ આપણને આપશે. પરંતુ આપણે પૂરેપૂરું પૂરું છોડી દીધું છે તો વિદ્યાર્થી મિત્રો આપણને માર્ક્સ મળી શકશે નહીં. એટલે કેટલીક બાબતો આપણે પેપર દરમિયાન ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જી, ખૂબ જ સરસ વાત સાહેબ. નિબંધ અને પત્ર લેખન આમાં વિદ્યાર્થીઓને વધારે માર્ક્સ કવર કરવાના હોય તો એ કેવી રીતે લખશું એ વિશે પણ આપણે થોડીક વાતો કરીશું. નિબંધમાં ઘણી વખત એવું જોવા મળે છે કે વિદ્યાર્થીઓ નિબંધ સામાન્ય રીતે નિબંધમાળામાંથી વાંચતા હોય છે, ગોખતા હોય છે અને જ્યારે કોઈ નવા જ વિષયનો નિબંધ પૂછાઈ જાય ત્યારે વિદ્યાર્થીઓ નિબંધ લખવાનું છોડી દેતા હોય એવું પણ જોવા મળે છે. પરંતુ નિબંધનો અમે વિદ્યાર્થીઓને જ્યારે સમજાવીએ, ભણાવીએ ત્યારે કહેતા હોય છે કે નિબંધની આપણે સંધિ છૂટી પાડીએ કે ની એટલે નહીં અને બંધ એટલે બંધન. કોઈ પણ પ્રકારનું બંધન નહીં
તેનું નામ છે નિબંધ. એટલે કોઈ પણ વિષયનો નિબંધ લખવા માટે આપણને પૂછાયો હોય ત્યારે આપણે અગાઉ વાંચેલો હોય, તૈયારી કરેલી હોય અને આપણે સારી રીતે લખી શકીએ તો ખૂબ સારી વાત છે. પરંતુ તમામ નિબંધના વિષયો નવા હોય તો તેના વિશે બિલકુલ ચિંતા કર્યા વિના આપણી જે મૌલિકતા છે, આપણી માતૃભાષા છે, ગુજરાતીનું પેપર છે, તો આપણી મૌલિકતા પ્રમાણે આપણે જરૂર નિબંધ લખો. નિબંધને આપણે 5 વિભાગમાં લખવા માટેના આપણે 5 વિભાગ પાડતા હોઈએ. દાખલા તરીકે એક વિષય લઈએ, વર્ષા ઋતુ. તો સામાન્ય રીતે પહેલા વિભાગની અંદર આવે કે ભારતમાં કેટલી કેટલી ઋતુઓ અનુભવાય છે, ક્યારે ક્યારે અનુભવાય છે. પછી વર્ષા ઋતુ છે તો વર્ષા ઋતુની શરૂઆતમાં આપણે શું અનુભવીએ છીએ, એ આવે ત્યારે શું થાય છે, વર્ષા ઋતુ દરમિયાન એટલે કે વરસાદ દરમિયાન શું અનુભવીએ છીએ, પછી તેના લાભાલાભ કે વર્ષા ઋતુના શું લાભ છે, વર્ષા ઋતુ ન હોય અર્થાત કે દુકાળ પડે તો કેવી મુશ્કેલી પડે છે, સાથે અતિવૃષ્ટિ થાય તો પણ શું મુશ્કેલી પડે છે, અને છેલ્લે ઉપસંહારના રૂપમાં આપણે નિબંધ લખી શકીએ. તેવી રીતે કોઈ મહાનુભાવ વિશે નિબંધ પૂછાયો હોય તો એમના જીવનના સમગ્ર સાર રૂપે આપણે જે વાંચ્યું હોય, વિચાર્યું હોય તે લખી શકીએ, તેમના જીવનનો કોઈ નાનકડો પ્રેરક પ્રસંગ લખી શકીએ. આવી રીતે આપણે લખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ નિબંધનો અજાણ્યો વિષય જાણીએ અને લખવાનું મૂકી ન દેવું જોઈએ. જી, બહુ સરસ વાત રાજેશભાઈ આપણે કરી કે નિબંધ લેખનની અને બંધ બેને છૂટા પાડીને આપણે એક સરસ મજાના વિષય સાથે મૌલિકતાથી અને એ પણ આપણી માતૃભાષામાં ખૂબ જ સરસ રીતે લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપને જણાવીએ કે એક્ઝોટિક વેબ મીડિયા દ્વારા યોજાયેલ એજ્યુકેશન હબ અને આપણે લગભગ તમામ દિવસ અલગ અલગ વિષયોની સાથે નિષ્ણાતો સાથે આપણે વાતો કરી છે. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે રાજેશભાઈ ધામલે સાહેબ, કે જેઓ આપણે ગુજરાતી આપણી માતૃભાષા અને એ વિષય ઉપર ખૂબ જ સારી રીતે માહિતી આપી. ફરી એક વખત કહું છું તો મિત્રો કે પરીક્ષાને માણો અને માહલો અને ખૂબ જ સરસ રીતે તમારા પેપર લખો. એક્ઝોટિક વેબ મીડિયા એજ્યુકેશન ફિલ્ડમાં અલગ અલગ કાર્યક્રમો કરતું રહે છે, આની સાથે જ પરીક્ષા પછી આપણે કરીશું કેરિયર ગાઈડન્સ માર્ગદર્શન સેમિનાર, એમાં પણ આપ તમામ સાથે રહેશો અને અમને સાંભળશો. તમને કેટલીક મુશ્કેલીઓ હશે તો એ દૂર કરવાની અમે કોશિશ કરીશું. અલગ અલગ વિવિધ ક્ષેત્ર, જેવી રીતે મેડમે વાત કરી કે નેવી, એર હોસ્ટેસ, એરફોર્સ, તમે કેવી રીતે એમાં જોબ મેળવી શકો છો અને એ વિષય શું છે, એ વિષય પર પણ આપણે પરીક્ષા પછી વાતો કરવાના છીએ. પણ એના માટે કરવાનું રહેશે તમારે અમારું જે ચેનલનું ફેસબુક પેજ છે એને લાઇક કરવાનું રહેશે, અમારી યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરશો, અને તેની સાથે તમે વેબસાઇટની વિઝિટ પણ અમારી કરી શકો છો, જેની ઉપર તમને તમામ માહિતી ઉપલબ્ધ રહેશે. અને આવતીકાલે જ્યારે બોર્ડની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે તો દરેક શાળાઓની અંદર ફૂલ તૈયારી કરવામાં આવી ચૂકી છે. આ દરેક સ્કૂલની અંદર સીસીટીવી કેમેરા પણ લગાવી દેવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ મુશ્કેલી વિદ્યાર્થીઓને ન પડે. અને દરેક સ્કૂલમાં વિદ્યાર્થીનું ફૂલોથી સ્વાગત પણ કરવામાં આવશે. તો આ બધી તૈયારી સાથે વિદ્યાર્થીઓ એક્ઝામ ખૂબ મતલબ સારા વાતાવરણની અંદર આપે એવી આપણી શુભકામના છે. ખૂબ જ સુંદર વાત અમીનીબેન આપણે જણાવી કે ગુજરાત અને ગુજરાતના વિદ્યાર્થીઓ અને ખૂબ જ સરસ બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે. તમામ શાળાના સંચાલકો, શાળાઓ બધે જ ધોરણ 10મા અને 12માના વિદ્યાર્થીઓ માટે તૈયાર છે. ખૂબ જ સુંદર વાત આપણે કરી. આપ તમામને ફરી એક વખત ખૂબ ખૂબ ઓલ ધ બેસ્ટ. ખૂબ સુંદર રીતે તમે તમારા પેપર આપો અને ખૂબ સારા માર્ક્સે પાસ થાઓ. જરૂર પડે તો ચોક્કસથી અમારો સંપર્ક કરશો. કેરિયર ગાઈડન્સ માર્ગદર્શન પણ આપના માસજી માટે આપનો કોઈ પ્રશ્ન હોય, બિલકુલ જો આપનો કોઈ પ્રશ્ન હોય તો તમે અમારી ચેનલ ઉપર તમારો પ્રશ્ન અમને લખીને આપી જશો તો અમે જરૂરથી તમને એનો પણ જવાબ આપી શકું કરશો. આ સાથે જ અમીનીબેન બીજી એક વાત જણાવી દઈએ કે એક્ઝોટિક વેબ મીડિયા યુનિબેસ ઓવરસીઝ કન્સલ્ટન્સી અને ફ્રેન્કવિન એર હોસ્ટેસ ટ્રેનિંગ સેન્ટર, આપણે દર વખતે એવું કરીએ છીએ કે ધોરણ 10 અને 12માં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યુ પણ કરીએ છીએ. તો આ સિલસિલો આપણે ચાલુ જ રાખીશું એક્ઝોટિક વેબ મીડિયામાં. અને આ ત્રણેય કંપનીઓ તરફથી ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, જેઓ સુરત કક્ષાએ સારા માર્ક્સે ઉત્તીર્ણ થશે એવા 3 વિદ્યાર્થીઓને આપણે ટ્રોફી આપીને સન્માનિત કરીશું. જી, બહુ સરસ વાત કહી આપને કે સન્માનિત કરીશું. મારા ખ્યાલથી જે પણ વિદ્યાર્થીઓ ટોપ 10માં આવે છે એ બધાનું જ સન્માન
ખૂબ જરૂરી હોય છે, કારણ કે તો જ આ બધું કરવાથી એ લોકોને પ્રોત્સાહન મળે છે, પ્રોત્સાહિત થાય છે. સાહેબ આપનું શું કહેવું છે? વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે ખૂબ જરૂરી છે. જ્યારે વિદ્યાર્થીઓએ આખું વર્ષ મહેનત કરી અને સારા માર્ક્સ મેળવ્યા હોય અને આ રીતે ચેનલ દ્વારા તેનું સન્માન કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓનો ખૂબ આનંદ વધતો હોય છે અને ભવિષ્યમાં પણ તેને સાચી દિશામાં મહેનત કરવાની પ્રેરણા મળતી હોય છે. એટલા માટે વિદ્યાર્થીઓનું સન્માન થતું રહે તે ખૂબ જરૂરી છે. સન્માન કરવાથી સાહેબ બીજો બી એક ફાયદો એ હોય છે કે જે બીજા વિદ્યાર્થીઓ છે, જે નબળા વિદ્યાર્થીઓ છે, એ લોકોને પ્રોત્સાહન મળે છે એ બહુ જરૂરી હોય છે. તો જ એ લોકો કદાચ એવું કહેશે કે આજે હું અહીંયા ઇન્ટરવ્યૂમાં છું તો કાલે કદાચ હું નબળો છું પણ હું સારા માર્ક્સ લાવીશ તો કાલે હું પણ અહીંયા ઇન્ટરવ્યૂ માટે જઈશ, એવી પ્રેરણા પણ એક વિદ્યાર્થીઓને મળતી હોય છે. તો અમારો આ હંમેશા પ્રયાસ રહ્યો છે કે દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરીએ અને સારું માર્ગદર્શન આપીએ. તો આ સાથે સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર, અને આપ આવી રીતે અમારી ચેનલ ઉપર આવીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રહેશો એવી આશા રાખીશું. અને આ કાર્યક્રમને અમે વિરામ આપીએ છીએ અને બધા જ વિદ્યાર્થીઓને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ આગળ વધો, આપની કારકિર્દી અને આપની જે કેરિયર છે તેને ખૂબ સારી રીતે આગળ વધારીને આપના મા બાપનું નામ રોશન કરો, આપણા શહેરનું નામ રોશન કરો તેવી શુભકામના. થેન્ક યુ સો મચ. નમસ્કાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર.